પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લાની કક્ષાની મિલેટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સમગ્ર જિલ્લામાંથી વિજેતા બનેલ 12 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી અંતર્ગત મિલેટ્સનો પ્રચાર થાય, લોકો દૈનિક આહાર તરીકે વધુને વધુ મિલેટ્સનો ઉપયોગ કરે તે હેતુથી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પોરબંદર જિલ્લા કક્ષાની અન્નવાનગી હરીફાઈ આંગણવાડી કાર્યકર બહેનો વચ્ચે યોજાઈ હતી। આ હરીફાઈમાં તાલુકાની કક્ષાએ વિજેતા બનેલ જુદી જુદી આંગણવાડીના 12 કાર્યકર બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। બહેનોને મિલેટ્સમાંથી તૈયાર કરેલ પૂરી, થેપલા, મીઠાઈ, દહીંવડા, લાડુ, ભજીયા, હાંડવો, પૂરી, રાબ અને ખીર સહિતની વાનગીઓ બનાવી હતી। આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદ્રા સહિતના મહાનુભાવો તેમજ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે ત્યાં જિલ્લા કક્ષાની વાનગી હરીફાઈ હતી, જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું છે, જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સેજા કક્ષાએ, ઘટક કક્ષાએ અને જિલ્લા કક્ષાએ વાનગી હરીફાઈનું આયોજન કરેલું છે। અને આના માટે થઈને જિલ્લા કક્ષાનું પત્યા પછી ઝોન કક્ષાએ પણ થશે, અને ઝોન કક્ષાનું પત્યા પછી રાજ્ય કક્ષાએ પણ આ વર્ષની નિમિત્તે વાનગી હરીફાઈનું ઉજવણી કરવામાં આવશે। આમાં સેજા કક્ષાએથી જે 1-2-3 આવ્યા છે એ લોકોએ ઘટક કક્ષાએ ભાગ લીધેલો, અને ઘટક કક્ષામાં જે 1-2-3 આવ્યા હતા એ લોકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો છે। મતલબ કે આપણા 4 ઘટક છે તો 1-2-3 નંબર મળીને કુલ 12 બહેનોએ આમાં ભાગ લીધો છે। આ કાર્યક્રમમાં પોરબંદર આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારી ડોક્ટર કરમટા દ્વારા પણ આંગણવાડીના મહિલાઓને આયુર્વેદિક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।